મિત્રો, ખૂબ જ ઉપયોગી સામાજિક વિજ્ઞાન ધોરણ 8ના પ્રશ્નોનો ભાગ 2નો આ વિડીયોમાં આપણે અભ્યાસ કરવાનો છે. જો ભાગ 1 તમે ના જોયો હોય તો અમારી પ્લેલિસ્ટમાંથી તમને ભાગ 1 જોવા મળશે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને જરૂરથી લાઇક કરજો. પ્રશ્ન નંબર 1. વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચો તરફ ફેલાય છે? જવાબ છે રજકણો. ત્યાર પછીનો પ્રશ્ન, બંધારણના આમુખમાં કઈ તારીખનો ઉલ્લેખ થયેલો છે? જવાબ આવશે 26 નવેમ્બર 1949. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બંધારણ સભાએ કઈ તારીખે પોતાનું કાર્ય શરૂ કર્યું? જવાબ છે 9મી ડિસેમ્બર 1946. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4. બંધારણના મહિલા સભ્યોના નામ જણાવો. જવાબ છે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. પ્રશ્ન નંબર 5. કોણે સહાયકારી યોજના ભારતમાં દાખલ કરી હતી? જવાબ છે વેલેસ્લી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6. ભારતમાં રેલવેની શરૂઆત કોણે કરી? જવાબ છે ડેલહાઉસી. પ્રશ્ન નંબર 7. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 8. બંધારણ બનાવવાની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ? જવાબ આવશે 1858માં મુંબઈ, મદ્રાસ અને કલકત્તા. પ્રશ્ન નંબર 10. ભૂકંપની તીવ્રતા માપવાના સાધનને શું કહે છે? જવાબ આવશે સિસ્મોગ્રાફ. પ્રશ્ન નંબર 11. બંધારણ બનાવવા માટે કેટલો સમય લાગ્યો હતો? જવાબ છે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. પ્રશ્ન નંબર 12. ભારતમાં ક્યાં જ્વાળામુખી આવેલા છે? જવાબ આવશે આંદામાન અને નિકોબારમાં. પ્રશ્ન નંબર 13. કાયમી જમાબંધી નામની મહેસૂલી પદ્ધતિ કોણે અમલમાં મૂકી હતી? જવાબ આવશે લોર્ડ કોર્નવોલિસ. પ્રશ્ન નંબર 14. ક્યાં ગવર્નર જનરલના સમયમાં સતી પ્રથા પ્રતિબંધ કાયદો અમલમાં આવ્યો? જવાબ આવશે વિલિયમ બેન્ટિક. પ્રશ્ન નંબર 15. બંધારણને બંધારણ સભાએ ક્યારે સ્વીકાર્યું? તો જવાબ છે 26 નવેમ્બર 1949. ત્યાર પછી પ્રશ્ન નંબર 16. કોણે ખાલસા નીતિ ભારતમાં દાખલ કરી હતી? જવાબ આવશે ડેલહાઉસી. પ્રશ્ન નંબર 17. ક્યાં સમાજ સુધારકે સતી પ્રથાનો વિરોધ કર્યો? જવાબ આવશે રાજારામ મોહનરાય. પ્રશ્ન નંબર 18. આપણા બંધારણની શરૂઆત શાનાથી થાય છે? જવાબ આવશે આમુખથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 19. કોને ભારતીય બંધારણનો અંતરાત્મા કહ્યો છે? જવાબ આવશે મૂળભૂત અધિકારોને. પ્રશ્ન નંબર 20. કારોબારી તંત્રમાં કોનો સમાવેશ થાય છે? જવાબ આવશે વડાપ્રધાન અને મંત્રીમંડળનો. ત્યાર પછી પ્રશ્ન નંબર 21. સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? જવાબ આવશે નિઝામ. પ્રશ્ન નંબર 22. બ્રહ્મદેશ હાલમાં કયા નામે ઓળખાય છે? જવાબ આવશે મ્યાનમાર. પ્રશ્ન નંબર 23. લાપેલી એટલે શું? જવાબ છે જ્વાળામુખીમાંથી નીકળેલા પથ્થરો. પ્રશ્ન નંબર 24. ભારતમાં ટપાલ અને તાર સંદેશાની શરૂઆત કઈ સાલમાં થઈ? જવાબ આવશે 1854માં. પ્રશ્ન નંબર 25. જ્વાળામુખીના ઢોળાવો ઉપરથી ક્યાં ખનિજયુક્ત માટીમાં ખેતીનો મબલક પાક થાય છે? જવાબ આવશે પોટાશ.